વિદ્યાર્થી મિત્રો આપણે આસપાસમાં પાર્ટ વન જોયા પછી ભાગ બે માં તો ચલો ભાગ બે માં પાઠ ત્રણ ખોલો અને મારી સાથે પૂરતા જાઓ હવે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ આપણે થોડા દિવસ ખોરાક ન લઈએ તો અશક્તિ શા માટે અનુભવીએ છીએ તો આ પ્રશ્ન તમારે અંદર આપેલો જ છે તો ખાલી સમજવાનો છે તો ચલો સમજીએ આપણે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે ચાલવું બેસવું દોડવું રમવું ખાવું ભણવું ઊભા રહેવું વગેરે કરીએ છીએ આ બધી જ પ્રવૃત્તિ કરવામાં આપણા શરીરમાં રહેલી શક્તિ ખર્ચાય છે આપણે બધા જાણીએ છીએ કે ખોરાકમાં વિવિધ પોષક તત્વો રહેલા હોય છે આ બધામાંથી આપણને કામ કરવાની ઉર્જા કે શક્તિ મળે છે આથી જો આપણે થોડા દિવસ ખોરાક લીધા વિના રહીએ તો આપણને અશક્તિ આવી જાય છે તો ચલો હવે આ પ્રશ્ન જવાબ એવું કહે છે કે આપણે દિવસ દરમિયાન કેટલી બધી પ્રવૃત્તિઓ કરતા હોય ચાલવું બેસવું દોડવું રમવું તો આ બધામાં જ આપણે શક્તિઓ જરૂરી છે અને શક્તિ શેમાંથી મળે છે તો કે ખોરાકમાં રહેલા પોષક તત્વોમાંથી એટલે કે આપણે જો શક્તિ મેળવવી હોય તો આપણે શું કરવું પડે તો કે ખોરાક લેવો પડે અને ઉર્જા મેળવવી પડે પરંતુ જો થોડાક સમય સુધી આપણે ખાઈએ નહીં તો શું આવી જાય તો કે અશક્તિ આવી જાય ઓકે નબળાઈ દેખાય હવે છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ આપણે બે થી ત્રણ દિવસ પાણી વગર રહી શકીએ છીએ સાચું છે કે ખોટું તો આ વિધાન છે ખોટું અને જવાબ લખવાનો છે ખોટું તમને બધાને ખબર છે કે આપણે એક કલાક અથવા પાંચ દસ મિનિટ પણ રહી શકતા નથી આપણે ચાલુ લેક્ચર પણ પાણી પીવું પડે છે તો એટલામાં તમે સમજી જ ગયા હશો કે બે ત્રણ દિવસ તો પાણી વગર ચાલે જ નહીં ઓકે તો જવાબ આવશે ખોટું હવે છે ગ્લુકોઝ અને તેનું કાર્ય એના ઉપરથી પ્રશ્ન જવાબ સમજીએ અને લખીએ પ્રશ્ન નંબર છે છેતાલીસ ખોરાકમાં સ્ટાર્ચ ખાલી જગ્યા સ્વરૂપે રહેલો છે તો ખોરાકમાં સ્ટાર્ચ છે એ કયા સ્વરૂપે હોય તો ચલો ખાલી જગ્યામાં લખો ગ્લુકોઝ જવાબ આવશે ગ્લુકોઝ ઓકે હવે છે પ્રશ્ન નંબર સુડતાલીસ ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે તો પેલું છે મોડો બીજું છે તુરો ત્રીજો ગળ્યો અને ચોથો છે કડવો તો ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે તો જવાબ આવશે સી એટલે કે ગળ્યો તો તમારે લખવાનું છે સી ઓકે હવે છે પ્રશ્ન નંબર અડતાલીસ ઝાડા ઉલટી થાય ત્યારે દર્દીને કયું પ્રવાહી આપવું હિતાવહ છે તો આપણે મારી સાથે લખવાનું છે લખો ચલો ઝાડા ઉલટી થાય ત્યારે ખાંડ અને મીઠાનું પાણી આપવું હિતાવહ છે એટલે કે ખાંડ અથવા મીઠાનું પાણી અથવા શરબત એ તમે આપી શકો છો ઓકે હવે જે પ્રશ્ન નંબર ઓગણપચાસ ચલો જોઈએ કે ઝાડા ઉલટી થવાથી વ્યક્તિ શા માટે નબળો પડી જાય છે તો એ તમને આપેલો છે તો સમજીએ ઝાડા ઉલટી થાય ત્યારે વ્યક્તિના શરીરમાં પાણી અને ક્ષારોનું પ્રમાણ ઘટતું જાય છે આપણા શરીરમાં પાસઠ ટકા પાણી રહેલું છે તે ઘટી જતાં શરીર નબળું પડી જાય છે એટલે કે ઝાડા ઉલટી થાય એટલે શું થાય વ્યક્તિના શરીરમાંથી પાણી અને અમુક અમુક ક્ષારો હોય એ નીકળી જવાથી ઘટ એ શરીરમાં ઘટી જાય છે એટલે પાંસઠ ટકા પાણી શરીરમાં હોવું જોઈએ પરંતુ ઝાડા ઉલટીમાં તે પાણી નીકળી જાય છે એટલે શું થાય છે તો કે શરીર નબળું પડી જાય છે ઓકે હવે છે પ્રશ્ન નંબર પચાસ કે કારણ આપો જ્યારે સતત ઝાડા ઉલટી થાય ત્યારે ડૉક્ટર ગ્લુકોઝના બાટલા ચડાવવાની સલાહ આપે છે તો આ બાટલા ચડાવવાનું કારણ શું છે એ આપણે સમજીએ તો એનો જવાબ આપેલો છે તો સમજીએ કે સતત ઝાડા ઉલટી થાય ત્યારે શરીરમાંથી પાણી ઘટતું જાય છે મોં વાટે લીધેલું પ્રવાહી કે ખોરાક પણ ટકતા નથી આવા સમયે જો ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે તો દર્દીને જમ્યા વગર પણ થોડી તાકાત મળે છે એટલે કે જો ઝાડા ઉલટી થાય એટલે આપણને શું થાય કે કશું ભાવે નહીં અથવા જો કદાચ પીવામાં આવે મોઢામાંથી જો મોં માટે તમને પીવડાવવામાં આવે તો પણ તમને પ્રવાહી કે ખોરાક પેટમાં ટકતા નથી અથવા વોમિટિંગ થઈ જાય તો શું કહે છે કે આવા સમયે જો ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે તો દર્દીને શું થાય કે જમ્યા વગર પણ તાકાત મળે અને શક્તિ રહે એટલે અશક્તિમાં આવી જાય નહીં ઓકે તો હવે છે પ્રશ્ન નંબર એકાવન કે બજારમાં ગ્લુકોઝ માત્ર પ્રવાહી સ્વરૂપે જ મળે છે સાચું છે કે ખોટું તો હવે છે એમાં જવાબ આવશે ખોટું કારણ કે બજારમાં ગ્લુકોઝ પ્રવાહી સ્વરૂપે મળે છે એવું નથી તેનો પાવડર પણ મળે છે ઓકે એટલે કે જવાબ આવશે ખોટું હવે છે પ્રશ્ન નંબર બાવન કે ગ્લુકોઝનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરી શકે છે તો ચલો મારી સાથે જ બધાય લખવાનું છે તો લખતા જાઓ કે ગ્લુકોઝ બજારમાં પાવડર સ્વરૂપે પણ મળે છે આથી બીમાર વ્યક્તિ નાના બાળકો રમતવીરો વૃદ્ધો શરીરમાં ઝડપથી તાકાત મેળવવા માટે પાણીમાં ઓગાળીને અથવા પાવડર સ્વરૂપે લે છે એટલે કે ગ્લુકોઝ આપણને બજારમાં પાવડર સ્વરૂપે પણ મળે છે અને પ્રવાહી સ્વરૂપે પણ મળે છે એટલે શું કહે છે કે જો બીમાર વ્યક્તિ હોય નાના બાળક હોય પછી રમતવીરો જ્યાં રમત રમવા જતા હોય તે લોકો પછી વૃદ્ધો શરીરમાં ઝડપથી તાકાત મેળવવી હોય એટલે શું કરે છે કે પાણીમાં ઓગાળીને અથવા પાવડર સ્વરૂપે લઈ લે છે એટલે જલ્દીથી એમનામાં તાકાત આવી જાય છે એટલે કે તેમનામાં નબળાઈ અથવા શક્તિ દેખાતી નથી ચલો તેના પછી આપણે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર છે ત્રેપન કે શાળામાં રાખવામાં આવતી પ્રાથમિક સારવાર પેટીમાં પણ ગ્લુકોઝ રાખવામાં આવે છે સાચું છે કે ખોટું તો આ વિધાન છે સાચું એટલે જવાબ તમારે લખવાનો છે સાચું પ્રાથમિક સારવાર પેટી હોય એટલે બધી સ્કૂલમાં ઓકે આ ગ્લુકોઝને રાખવામાં આવે કે જે પણને અચાનક ચક્કર આવી જાય અશક્તિ જેવું લાગે તો તેને આપણે ઝડપથી ખવડાવી શકીએ છીએ હવે છે કે પાચનની ક્રિયા સમજવા માટેના પ્રયોગો તો જોઈએ પ્રશ્ન નંબર છે કે ખાલી જગ્યા વર્ષ પછી પણ માર્ટિનના પેટમાં કાણું હતું ખાલી જગ્યા વર્ષ એટલે કે આ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે તો કે કેટલા વર્ષ સુધી માર્ટિનના પેટમાં કાણું હતું તો કે ખાલી જગ્યામાં લખો દોઢ ઓકે દોઢ વર્ષ પછી પણ માર્ટિનના પેટમાં કાણું હતું હવે છે પંચાવન નંબરનો પ્રશ્ન કે પેટના કાણામાંથી નળી દ્વારા ખોરાક બહાર કાઢી શકાતો નથી સાચું છે કે ખોટું તો આ વિધાન છે ખોટું જો નળી નળી વડે ખોરાક બહાર કાઢી શકાય છે એટલે કે આ વિધાન છે ખોટું હવે છે છપ્પન નંબરનો પ્રશ્ન કે ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટીના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં લગભગ કેટલો સમય વિતાવ્યો હતો તો એમાં ચાર ઓપ્શન આપેલા છે પહેલું છે પાંચ વર્ષ બીજું છે સાત વર્ષ ત્રીજું છે નવ વર્ષ અને ચોથું છે અગિયાર વર્ષ તો હવે આવશે જવાબ સી એટલે કે નવ વર્ષ કે બ્યુ મોન્ટે ડૉક્ટર જે હતા એમને શું કર્યું કે આ પ્રયોગો કરવામાં એને નવ વર્ષ લાગી ગયા હતા એટલે કે જવાબ આવશે સી તો ચલો હવે આપણે આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર છે સત્તાવન કે ડૉક્ટર બ્યુમોન્ટે પેટ પર કેવા પ્રયોગો કર્યા તો એ તમને આપેલો છે તો સમજીએ કે ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિનના પેટમાંથી થોડું પ્રવાહી લીધું તેમણે તે પ્રવાહીમાં બાફેલી માછલીના થોડા ટુકડા નાખી ઢાંકી દીધું અને તે જ સમયે એટલા જ પ્રમાણમાં માર્ટિનને પણ તેટલા જ માછલીના ટુકડા ખાવા માટે આપ્યા થોડા સમય પછી અવલોકન કરતાં જણાયું કે પ્યાલામાં રાખેલા પ્રવાહીમાં માછલીના ટુકડા ઓગળી ગયા હતા જ્યારે માર્ટિનના પેટમાં એના કરતાં પણ ઝડપથી તેનું પાચન થઈ ગયું હતું એટલે કે આવી રીતે તમારે ટેક્સ્ટબુકમાં એક પ્રયોગ આપેલો છે એ પ્રયોગમાં શું કરે છે કે ડૉક્ટર છે એ માર્ટિનના પેટમાંથી થોડુંક પ્રવાહી લઈ લે છે અને એમાં શું કરે છે કે બાફેલી માછલીના ટુકડા નાખી દે છે અને એક થોડાક માર્ટિનને આપે છે ખાવા માટે અને પછી જોવે છે કે પેટમાં ઝડપથી ઓગળી જાય છે કે જે ગ્લાસમાં આપણે ભરીને મૂક્યું છે ટાંકીને એમાં ઓગળી જાય છે તો શું થાય છે તો કે પેટમાં ઝડપથી તેનું પાચન થઈ જાય છે હવે છે પ્રશ્ન નંબર અઠ્ઠાવન કે આપણા પેટનું તાપમાન આશરે ખાલી જગ્યા સેલ્સેન્સ હોય છે સે લખેલો છે એને શું વંચાય તો કે સેલ્સેન્સ તો આપણા પેટનું તાપમાન કેટલું હોય તો ખાલી જગ્યામાં લખો ત્રીસ અં સેલ્સ ઓકે હવે છે પ્રશ્ન નંબર ઓગણસાઠ ડૉક્ટર બ્યુમોન્ટના તારણ મુજબ આપણા માનસિક સ્વાસ્થ્યની અસર પાચન પર થાય છે સાચું કે ખોટું તો કે સાચું છે જો પાચન બરાબર ના થાય તો એની અસર ક્યાં થાય આપણા માનસિક સ્વાસ્થ્ય પર થાય છે એટલે આપણને ચેન ક્યાંય આવતું નથી એટલે બે ચેની રહે છે તો કે સાચું છે એટલે જવાબ આવશે સાચું હવે છે પ્રશ્ન નંબર સાઠ જ્યારે આપણે ખાલી જગ્યા હોઈએ ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી એટલે કે તો જવાબમાં લખવાનું છે દુઃખી એટલે કે જ્યારે આપણે દુઃખી હોઈએ ને ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી હવે છે પ્રશ્ન નંબર એકસઠ કે આપણા જઠરમાં રહેલ પાચક રસ ખાલી જગ્યા હોય છે આપણા જઠરમાં તમને બધાને જ ખબર હશે કે પાચક રસો આવેલા છે જેનાથી આપણો ખોરાક છે તેનું પાચન થાય છે તો એ પાચક રસ છે એ કે ખાલી જગ્યા હોય છે એ કેવા હોય છે તો ચલો ખાલી જગ્યામાં લખો એસીડી ક એટલે કે એસિડિક હોય છે હવે છે પ્રશ્ન નંબર બાસઠ આપણને એસિડિટી ક્યારે થાય છે તો જવાબ લખવાનો છે ચલ લખો જ્યારે આપણે સરખી રીતે જમ્યા ન હોઈએ અને ખોરાક બરોબર પચ્યો ન હોય ત્યારે એસિડિટી થાય છે એટલે કે શું કહે છે કે જ્યારે આપણે સરખી રીતે જમ્યા ના હોય અને ખોરાક બરાબર પચ્યો ના હોય ને ત્યારે એસિડિ એસિડિટી થાય ઓકે હવે છે ત્રેસઠ નંબરનો પ્રશ્ન કે આપણું પેટ ખોરાક પચાવવા માટે તેને વલોવે છે સાચું છે કે ખોટું તો બોક્સમાં આવશે સાચું કે ખોરાકને પચાવવા માટે તેને વલવવામાં આવે છે તો ચલો હવે આગળ જોઈએ પાંચ વર્ષની હોવા છતાં ત્રણ વર્ષની હોય તેવી લાગે છે શા માટે તો રશ્મી છે કેવડી તો કે પાંચ વર્ષની અને લાગે છે કેવડી તો કે ત્રણ વર્ષની તો ચલો જવાબ લખવાનો છે મારી સાથે લખતા જાઓ હવે જે રશ્મી પાંચ વર્ષની હોવા છતાં ત્રણ વર્ષની હોય તેવી લાગે છે કારણ કે તેને દિવસ દરમિયાન માત્ર થોડા ભાત કે એક રોટલી જેટલો ખોરાક પણ ક્યારેક મળતો નથી એટલે શું કહેવા માંગે છે કે રશ્મી છે પાંચ વર્ષની પરંતુ ત્રણ વર્ષની લાગે છે તો એનું કારણ શું છે તો કારણ એવું છે કે દિવસ દરમિયાન તેને થોડાક ભાત અને એક રોટલી પણ ખોરાકમાં મળતી તો હવે પ્રશ્ન નંબર કે જયેશ તેની ઉંમર કરતાં શા માટે મોટો લાગે છે તો કે જયેશને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવા ગમતા નથી તે બજારમાંથી લાવેલો તીખો ખોરાક જેમ કે ચિપ્સ બર્ગર પીઝા અને ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરે છે આ બધા ખોરાકમાં ખૂબ જ ચરબી અને સ્ટાર્ચ હોય છે જેને પચાવવા માટે શારીરિક કસરત જરૂરી છે પણ જયેશ તો બસમાં બેસીને શાળાએ જાય છે અને ત્યાંથી આવીને બાકીનો સમય ટીવી જોવામાં પસાર કરે છે આથી તેનું શરીર સતત વધતું જાય છે અને તે તેની ઉંમરના બીજા બાળકો કરતાં મોટો લાગે છે એટલે કે જયેશ છે તે ઉંમર કરતાં મોટો કેમ લાગે છે તો એ શું કહે છે જે ઘરે બનાવે છે ને દાળ ભાત રોટલી એ એને ભાવતા નથી એટલે ખાતો નથી અને બારમાંથી તીખું જે ચિપ્સ બર્ગર પીઝા એવું બધું છે એ ખાય છે પણ ખાય છે વાંધો ને પરંતુ એમાં સ્ટાચ અને ચરબી હોય એટલે એને માટે તમારે થોડી કસરત કરવી પડે પરંતુ આ જહેજ છે એ શું કરે છે તો કસરત કરતો નથી એને શાળાએ જાય છે અને બાકીનો ટીવી જોવામાં સમય કાઢી નાખે છે એટલે એનું શરીર વધતું જાય છે હવે છે પ્રશ્ન નંબર 66 કે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી કેમ ખાય છે તો એ પ્રશ્ન જવાબ લખવાનો છે તો લખો રશ્મિ ખૂબ જ ગરીબ પરિવારની છે ત્યાં તેને એક ટકનું પૂરતું ખાવાનું પણ મળવું મુશ્કેલ છે માટે તે આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાય છે તો ચલો સમજીએ કે રશ્મી જે છે એ ગરીબ પરિવારમાંથી છે એટલે કે એને એક ટાઈમ તો માનમાન ખાવાનું મળે છે અને બીજા ટાઈમનું તો મળતું પણ નથી ક્યારેક એટલે એ શું કરે છે કે આખા દિવસની માત્ર એક જ રોટલી ખાય છે એટલે જો ખોરાક ઓછો લેવામાં આવે છે એટલે એને કેવું થાય છે કે છે પાંચ વર્ષની પણ દેખાય છે કેવી તો કે ત્રણ વર્ષની તો તમે બધા સમજી ગયા હશો કે ખોરાક આપણે શું કરવો જોઈએ જોઈએ શરીરને માટે ઓકે હવે છે સાડસઠ નંબરનો કે જયેશને રમતો રમવી શા માટે ગમતી નથી તો ચલો આપેલો જ છે સમજીએ કે જયેશ બહુ જાડો હતો જાડા માણસને દોડવા કૂદવા જેવી પ્રવૃત્તિ કરવામાં તકલીફ પડે છે ઉપરાંત તેને ટીવી જોવામાં અને ચટાકેદાર વસ્તુઓ ખાવામાં વધારે રસ છે તેથી તેને રમતો રમવી નથી ગમતી જાડા માણસ હોય એને તમે પૂછજો કે દોડવું કૂદવું તેને ના ભાવે એને તકલીફ થાય એટલે એને શું ગમે તો કે બેઠું બેઠું જે કામ કરવાનું હોય ને એવું ગમે એટલે કે ટીવી જોવી ગમે અને બીજું કે એને ચટાકેદાર વસ્તુ ખાવાનું બહુ ગમે એટલે એમાં એને રસ હોય એટલે રમતો રમતો નથી હવે છે અડસઠ નંબરનો પ્રશ્ન કે ડૉક્ટર ઋત્વા એ રશ્મિ અને જયેશ બંને માટે ખાલી જગ્યા ઈલાજ સૂચવ્યો એટલે એને શું ઈલાજ સૂચવ્યો ડૉક્ટર ઋત્વાએ તો કે ખાલી જગ્યામાં લખો યોગ્ય આહાર આહાર એટલે શું થાય કે જમવાનું ભોજન આહાર ખાલી જગ્યા જમવાનું મળી રહે તો બંનેને સમસ્યાનો સમાધાન આવી શકે છે હવે છે ઓગણ સિત્તેર પ્રશ્ન કે યોગ્ય ખોરાક કોને કહેવાય તો જવાબ લખવાનો છે લોકો જે ખોરાકમાં આપણા શરીર માટે જરૂરી બધા જ પોષક તત્વો જેવા કે પ્રોટીન ચરબી વિટામિન ક્ષારો સ્ટાર્ચ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ વગેરે મળી રહેતા હોય તેવા ખોરાકને સારો ખોરાક કહે છે અથવા યોગ્ય ખોરાક કહેવાય છે કેવો ખોરાક તો કે ખોરાક જે એવો ખોરાક લેવાનો કે જેમાં જો પોષક તત્વો હોય એટલે કે કેવા હોય કે પ્રોટીન પણ મળતું હોય ચરબી પણ માપસરની હોય વિટામિન પણ હોય ક્ષારો પણ હોય અને સ્ટાર્ચ પણ હોય તો આ બધું માપમાં પ્રમાણતર લેવામાં આવે તો આ ખોરાક કેવો છે યોગ્ય ખોરાક કહેવાય ઓકે તો હવે આગળ જોઈએ હવે છે પ્રશ્ન નંબર સિત્તેર તો કે સારો ખોરાક એટલે કે પોષક ખોરાક શા માટે જરૂરી છે ચલો આપેલો જ છે પ્રશ્ન જવાબ સમજીએ આપણું શરીર સતત કાર્યરત રહે છે આ બધા માટે શક્તિ જરૂરી છે જે આપણને પોષક આહારમાંથી મળી રહે છે માટે આપણે પોષક આહાર લેવો જોઈએ વળી જો પોષક આહાર ન લઈએ તો આપણે બીમાર પણ પડી શકીએ એટલે શું કહે છે કે આપણું શરીર છે ને રોજ ભલે આપણે આપણે એવું થાય કે આપણે બેઠા છીએ પણ તો પણ એ આપણું શરીર કામ કરતું જ હોય છે એટલે કે કાર્યરત હોય છે સતત કાર્ય કરતું હોય છે અને આ બધું કાર્ય કરવા માટે બધામાં શક્તિની જરૂર પડે છે તો શક્તિ ક્યાંથી મળે તો કે પોષક આહારમાંથી એટલે કે પોષક આહાર આપણે ખાવો જોઈએ જો ના લેવામાં આવે તો આપણે શું થાય છે બીમાર પડી જઈએ છીએ ઓકે તો ચલો હવે છે યોગ્ય આહાર અને દરેક બાળકનો હક એ ઉપરથી પ્રશ્ન જવાબ છે તે જોઈએ હવે છે પ્રશ્ન નંબર એકોતેર કે યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો ખાલી જગ્યા છે તો કે બધાને યોગ્ય આહાર મળવો એ શું છે તો કે હ ક એટલે એટલે કે ખાલી જગ્યામાં લખવાનું છે હ ક એટલે કે બાળકનો હક છે હવે છે બોતેર નંબરનો પ્રશ્ન આપણા દેશના ઘણા બાળકો એવા છે કે જેમને એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી સાચું છે કે ખોટું તો કે સાચું છે કારણ કે આપણા દેશમાં જે લોકો ગરીબ છે તે અત્યંત ગરીબ છે એટલે તેને ખાવાનું પણ મળતું નથી અને જે લોકો બહુ પૈસાદાર છે એટલે અમીર છે તો એમને તો એક જ સમયમાં ચોત્રીસ ચોત્રીસ અથવા પાંત્રીસ પાંત્રીસ આઈટમ મળે છે એટલે બધાને એક સરખું જમવાનું એટલે એક એક સમયે જમવાનું બરાબર મળતું નથી એટલે કે સાચું છે હવે છે તોતેર નંબરનો પ્રશ્ન જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે તે જગ્યાને શું કહે છે તો ચાર ઓપ્શન આપેલા છે ઘર ગેરેજ વખાર તબેલો તો જવાબ આવશે ઘર એટલે કે ઘર એટલે ઘણા અનાજનો સંગ્રહ એક અનાજ નથી કીધું એક અનાજ કીધું હોય તો આપણે શું લખીએ કે ગોડાઉન પરંતુ ઘણા અનાજનો સંગ્રહ કીધો આપણા ઘરે જો કઠોળ હશે પછી ઘઉં બાજરી બધું જ હશે ને એટલે એમ કે છે ઘણા પ્રકારના અનાજનો સંગ્રહ તો ક્યાં હોય તો કે ઘરમાં જ હોય કારણ કે આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ એટલે જવાબ આવશે એ હવે છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર કે ગોમતી ખાલી જગ્યા રાજ્યની વતની છે તો જવાબ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી જવાબ આવશે એ તો કે ગોમતી ક્યાંની હતી કયા રાજ્યની હતી તો કે ઓરિસ્સા ઓકે હવે છે ખાલી જગ્યા પાકે છે તો શું પાકે છે કાલહાંડી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં તો કે ડાંગર ડાંગર એટલે ચોખા ઓકે તો જવાબ આવશે ડાંગર હવે છે છોતેર નંબરનો પ્રશ્ન કે ગોમતીને જ્યારે એક કામ નથી મળતું ત્યારે તે અને તેનો પરિવાર શું ખાય છે તો પ્રશ્ન જવાબ લખવાનો છે ચલો લખીએ ગોમતીને જ્યારે કોઈ કામ નથી મળતું ત્યારે તે અને તેનો પરિવાર જંગલમાંથી વેણી લાવેલા પાંદડા અને મૂળ ખાઈને પોતાનું પેટ ભરે છે એ ગોમતી પણ ગરીબ ઘરમાં છોકરી છે એટલે એ શું કે છે જ્યારે ગોમતીને કોઈ પણ કામ ના મળે એટલે એના પરિવાર શું ખાય છે તો કે જંગલમાંથી વેણેલા પાંદડા લઈ આવે છે અને વૃક્ષો હોય તેના મૂળ ખાઈને પોતાનું પેટ ભરે છે ઓકે તો નીચે તમને એક પ્રવૃત્તિ આપેલી છે એ તમારે જાતે ઘરે કરવાની છે તો ચલો પ્રવૃત્તિ જોઈએ પેલી શું છે કે તમારી આસપાસ આવેલી ઝૂંપડપટ્ટીના પરિવારને મળી તેઓ શું ખાય છે તેની નોંધ કરો અથવા તમારા બધાના ઘરે રોજ કોઈકને કોઈક લેવાવાળું આવતું જ હશે તો એને પણ પૂછીને તમે ત તમારો આ પ્રશ્નનો જવાબ લખી શકો છો હવે બીજી પ્રવૃત્તિ છે કે કોઈ કુપોષણ ધરાવતા બાળકના પરિવારને મળી તે માટેના કારણો જાણો એટલે કે કુપોષણ એટલે કે સમય એટલે કે સમયે સમયે એને પૂરતું ભોજન મળતું નથી એટલે તેવા બાળકનું પરિવાર હોય ત્યાં જવાનું છે તેને પૂછીને તેના કારણો જાણવાના છે કે કેમ કે એને પૂરતું ભોજન મળતું નથી ઓકે તો તમે આ પ્રવૃત્તિ ઘરે બેઠા કરી શકો છો તો ચલો તમને આજે આ પાર્ટ ટુ જોયા એટલે કે પાર્ટ થ્રી જો જે આપણને મારી નોટબુકમાં પૂરાઈ ગયો છે અને તમે બધાએ મારી સાથે પૂરી પણ દીધું હશે અને સમજી પણ ગયા હશો તો તમારો આભાર અસ્તુ